હલો, હાય, આય હાય, હું રવિ બારોટ પનરંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું. વિદેશના મહત્વના સમાચાર. અમેરિકામાં બે મુસ્લિમ મહિલાઓના હિજાબ ઉતારવાના મામલે 145 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવા કોર્ટનો આદેશ. સિરિયામાં એમ્બેસી નજીક એર સ્ટ્રાઇકનો બદલો લેવા ઇઝરાયેલ પર હુમલો કરવા ઈરાન તૈયાર. આતંકી સંગઠન તહેરીકે તાલિબાને કહ્યું કે પાકિસ્તાન પાસે ગમે તેટલી મોટી સેના હોય પણ અમારી સાથે યુદ્ધ જીતી નહીં શકે. વિવાદ છતાં ભારતે જરૂરિયાતની ચીજ વસ્તુઓની નિકાસ પર મંજૂરી આપતા માલદીવ્સના મંત્રીએ જયશંકરના વખાણ કર્યા. ભારતના મહત્વના સમાચાર. મધ્યપ્રદેશ હાઈકોર્ટનો આદેશ. લિવ ઇન રિલેશનમાં બ્રેકઅપ થયા બાદ મહિલા ભરણ પોષણની હકદાર. બિહાર, ઝારખંડ સહિત 12 રાજ્યોમાં હીટ વેવ. રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત 7 રાજ્યોમાં પડી શકે છે વરસાદ. દિલ્હીમાં માતા પિતા પાસેથી બાળકો લઈ 5-6 લાખમાં વેચતી ગેંગના 7ની ધરપકડ. 3 નવજાત શિશુઓ મળ્યા. છત્તીસગઢ તેલંગાણા બોર્ડર પર એન્કાઉન્ટરમાં 3 નક્સલી ઠાર. LMG AK-47 જેવા હથિયારો જપ્ત. ગુજરાતના મહત્વના સમાચાર. રાજકોટમાં ક્ષત્રિય સમાજની મહારેલી બાદ મોટી જાહેરાત. રૂપાલાના વિરોધમાં દરેક જિલ્લામાં યોજાશે સંમેલન. સુરતમાં 50,000 પરતના આપનાર બુટલેગરની જાહેરમાં હત્યા કરનાર 3 શખ્સો મહારાષ્ટ્રથી ઝડપાયા. વડોદરાની SSG હોસ્પિટલના ICU વોર્ડમાં 15 મિનિટ ઓક્સિજન પુરવઠો ખોરવાયો. સુરતમાં વેપારીને હની ટ્રેપમાં ફસાવી 17 લાખ પડાવનાર 4 યુવકો અને 2 યુવતીઓ ઝડપાઈ. તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ 4-4 સમાચાર. હું રવિ બારોટ, તમારો યાર. આગળનું તો ખબર જ છે ને. પછી મજા કરો ને યાર.